વાપી જીઆરટીસીમાં આવેલ હજારો ઉદ્યોગો લોકડાઉનના એક મહિના બાદ સરકારી ગાઈડલાઈન મુજબ ફરી શરૂ થતા ઉદ્યોગપતિઓમાં ખુશી જોવા મળી છે। જિલ્લા કલેક્ટર દ્વારા જીઆરટીસીના 2000 થી વધુ ઉદ્યોગોને શરતોને આધીન શરૂ કરવા માટેની મંજૂરી આપી છે, જેને લઈને ઉદ્યોગો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તેમજ કામદારોના રોટેશન સહિતના નિયમોનું પાલન કરી ઉદ્યોગો શરૂ કર્યા છે અને આવનારા દિવસોમાં ઉદ્યોગો રાબેતા મુજબ શરૂ થઈ જશે તેમ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને ઉદ્યોગપતિ જમશેદજીએ જણાવ્યું હતું। પ્રકાશભાઈ, વાપી જીઆઈડીસીને જે રીતે લોકડાઉનના એક મહિના પછી જે ઉદ્યોગો ધમધમી ઉઠ્યા છે, કઈ રીતની ગાઈડલાઈન છે, કેટલા ઉદ્યોગો ચાલુ થયા છે અને કઈ રીતનો રોજગાર હવે લોકોને મળી રહેશે? કોરોનાની આ લડાઈમાં મારા ઉદ્યોગ જગતના બધા મિત્રો, વાપી જીઆઈડીસીના ઉદ્યોગપતિઓએ એકતા અને સંયમ રાખીને આ લડાઈ લડી છે અને આવનાર દિવસોમાં આ લડાઈ દિલથી બી અમે જીતી જશું। જ્યારે આ પીરિયડ લોકડાઉનના પીરિયડમાં એસેન્શિયલ ઇન્ડસ્ટ્રીઝના બધા ઉદ્યોગો શરૂઆત થઈ ત્યારે સૌથી વધારે હાઈએસ્ટ ઉદ્યોગો આપણા વલસાડ ડિસ્ટ્રિક્ટમાં થયા, ચાલુ થયા અને એની સાથે સાથે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી, આપણા એમએલએશ્રી તરફથી, કલેક્ટરશ્રી તરફથી, શ્રમ અને રોજગાર વિભાગ તરફથી જે પ્રયાસો થયા કે જેટલું બને એટલા ઇન્ડસ્ટ્રીઝ વાપીમાં થાય, ચાલુ થાય અને ચાલુ થયા પછી એના જે પ્રોટોકોલ છે, જે ગાઈડલાઇન છે, એમએચએ ગાઈડલાઇન છે, એનું સુસ્ત અને સખ્તાઈથી પાલન થાય એવા પ્રયાસો બધા ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યા। મને પોલીસ ડિપાર્ટમેન્ટનો, એસપી સાહેબનો પૂરો સહકાર મળ્યો અને મને ગર્વ છે કે લગભગ વાપીના જેટલા બધા ઉદ્યોગો, હમણાં 2000 ઉપરથી ઉદ્યોગો જે શરૂ થયેલા છે એમાં કોઈ બી કાયદાનો ભંગ થાય એવું અમને જાણવા નથી મળ્યું। સાથે સાથે જે કામદારોની ક્યાંય અછત હોય કે ભાઈ ક્યાંક એવું અમને ધ્યાનમાં નથી આવ્યું અને ખાસ કરીને બધા કામદારો જે યુપી બિહારના કામદારો, સ્પેશિયલી કેમિકલ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાવાળા છે, એ બધા કામદારો ડ્યુરિંગ લોકડાઉન પીરિયડમાં અહીંયા જ હતા। એમની જે જરૂરિયાતો હતી એ ઇધર ઇન્ડસ્ટ્રી તરફથી, એસોસિએશન તરફથી અને કલેક્ટરશ્રીના ડિપાર્ટમેન્ટ તરફથી, મામલતદાર તરફથી એ પૂરી થતી હતી। તો ઓવરઓલ સિનારિયો જોતા જોઈએ તો વાપી આખું એસ્ટેટ હમણાં લગભગ બધી ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થઈ ગઈ છે। સમહાઉ ક્યાંક રો મટીરિયલના ઇસ્યુ છે, ક્યાંક થોડું ઘણું ટ્રાન્સપોર્ટેશનનું ઇસ્યુ છે, પણ આવનાર દિવસોમાં એ બી ચેલેન્જીસ મને લાગે છે એનું બી અમે સામનો કરીને એ લડાઈ જીતી જશું। વેસ્ટર્ન કંપનીને સરકાર તરફથી 4000 પર શિફ્ટનું પરમિશન મળ્યું છે અને અંદાજે દરરોજ 3000 વર્કર પર શિફ્ટમાં આવતા છે। હવે અમે કંપનીમાં બધી અંદર આવવા જવાને માટે સેનેટાઇઝર, સેનેટાઇઝેશન, માસ્ક આ બધા ઇત્યાદિનો અમે પ્રબંધ કર્યો છે। અમે એન્ટ્રી ગેટ પર બધાના ટેમ્પરેચર માપીએ છીએ અને બધા સરકારના લિખિત નિયમોનું પાલન કરીએ છીએ। જે ટેમ્પરેચર માપે છે એનું પણ અમે એ લોકોનું નોંધ કરીએ છીએ, તાકી અમારી પાસે આનું નોંધ રહે સારી રીતે અને બધા પાલન અમે એવું જોઈએ છીએ કે કંઈ પણ ચૂક ના થાય અમારા પાલનોમાં ને કંઈ ચૂક પણ હોય તો એ પણ જલ્દીથી જલ્દી અમે એનું સોલ્યુશન કરી દઈએ છીએ। ને બધાને તમે જોશો તેમ આ બધા વર્કરોને અલગ અલગ સર્કલને આમાં એવી રીતે ઊભા રાખવામાં આવે છે, તાકે આપણા સોશિયલ ડિસ્ટન્સિંગનું મેન્ટેનન્સ રહે છે દરેક શિફ્ટના ચેન્જમાં। અને બસીસોમાં પણ અમે ખાલી 40% બસીસો ભરીને લાવીએ છીએ, જેનાથી આ બધું પાલન થાય છે અમારા નિયમો।